चलो बाळकों, आपणे ગયા વિડિયોમાં ગુજરાતીના પુનરાવર્તનમાં ભણ્યા હતા નાના સવાલના જવાબ. હવે આપણે ભણીશું મોટા પ્રશ્નો, એટલે એક બે વાક્યમાં તમારે જવાબ લખવાના છે એના, બરાબર. તો એમાં આપણે પહેલો પ્રશ્ન છે કે ઉંદરોને લીધે કઈ કઈ મુશ્કેલી થતી હતી. હવે ગામમાં દરેક જગ્યાએ ઘરમાં બાગમાં કબાટમાં ખેતરમાં ગમે ત્યાં જ્યાં જુઓ ત્યાં ઉંદરો જ હતા. તો હવે એ બાળકો ઉંદરોના કારણે ગામ લોકોને શું તકલીફ પડતી હતી એના વિશે લખવાનું છે. તો આપણે લખવાનું છે એનો જવાબ. તો ઉંદરોના કારણે શું તકલીફ પડતી હતી ગામના લોકોને, તો લખીશું ઉંદરોને લીધે ખાવામાં પીવામાં હરવા ફરવામાં ઊંઘવામાં વધારે તકલીફ પડતી હતી. ખાવા બેસે તો પણ ઉંદરો કૂદી નાઈ જાય, પાણી પીવા જાય તો માટલા નીચે છુપાયેલા હોય, હરવા ફરવા ચાલવા જાય તો પણ પગમાં ઉંદરો આવે, અને ઊંઘવા જાય તો એમની પથારીમાં કુદા કૂદ કરે. એવું કરતા હતા ને, આપણે ચિત્રમાં જોયું હતું કે નતું જોયું? સ્વાધ્યાય પોથી અને ચોપડીની અંદર ચિત્રો આપ્યા છે, ચિત્રોની અંદર બતાડવામાં આવ્યું હતું ને આપણને કે ખાવા બેઠા હોય ત્યાં પણ ઉંદર હોય, કબાટમાંથી ઉંદર નીકળે છે, પેટીમાંથી નીકળે છે. એવી જ રીતે આપણે પ્રશ્નનો જવાબ, પ્રશ્ન અહીંયા પૂછવામાં આવે છે કે ઉંદરોના લીધે કઈ કઈ મુશ્કેલી થતી હતી. તો હવે આપણે એનો જવાબ લખવાનો છે કે ઉંદરોને લીધે ખાવામાં પીવામાં હરવા ફરવામાં મુશ્કેલી થતી હતી. ત્યાર પછી છે બીજો પ્રશ્ન, ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા. ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા? રૂપેશ કાકાનું જે ટોય હાઉસ હતું એની અંદર કયા કયા રમકડા હતા? તો રૂપેશ કાકાના બાળકો અમેરિકા ગયા ત્યાર પછી એમને એક રૂમમાં બધા રમકડા મૂક્યા અને એનું નામ ટોય હાઉસ આપ્યું. તો એ ટોય હાઉસ ની અંદર કેવા કેવા રમકડા હતા? તો ઉડતા, તાળી વગાડતા, દીવાલ પર ચડતા, રિમોટ વાળા વગેરે રમકડા હતા, બરાબર ને. તો હવે આપણે પ્રશ્નનો જવાબ લખીશું કે ટોય હાઉસ ની અંદર રિમોટ વાળા, કૂદકા મારતા, દીવાલ પર ચડતા, હવામાં ઉડતા, તાળી પાડતા, બોલતા વગેરે રમકડા હતા. ત્યાર પછી રૂપેશ કાકાને કેમ ગમતું ન હતું? રૂપેશ કાકાના બાળકો અમેરિકા રહેવા ગયા હોવાથી તેમને ગમતું ન હતું. કેમ? કારણ કે એમના બાળકો અમેરિકા જતા રહ્યા એટલે તે એકલા રહી ગયા, એટલે એમને ગમતું ન હતું. તેમને લખીશું રૂપેશ કાકાના સંતાને અમેરિકા ગયા તેથી તેમને ગમતું નહોતું. ત્યાર પછી છે ચોથો પ્રશ્ન, રૂપેશ કાકાએ પાટિયા પર શું લખ્યું હતું?
રૂપેશ કાકાએ એમના ઘરને ટોય હાઉસ નામ આપ્યું અને ત્યાં આગળ બહાર એક પાટિયું લગાવી દીધું. તે પાટિયા ઉપર એમણે શું લખ્યું હતું કે એક રમકડું આપી જાઓ અને બે રમકડા લઈ જાઓ. તો અહીંયા લખીશું રૂપેશ કાકાએ પાટિયા પર લખ્યું હતું એક રમકડું આપી જાઓ અને બે રમકડા લઈ જાઓ. ત્યાર પછી સસલાએ શું વિચાર્યું જયારે સિંહે મરવાનું નાટક કર્યું અને શિયાળ ખાલી ખાલી રોતો હતો અને સસલાને એની પાસે બોલાવતો હતો ત્યારે સસલાએ શું વિચાર કર્યો? સસલાએ વિચાર્યું કે આ સિંહ રાજા નક્કી કઈ ગડબડ છે કે સિંહ રાજાના મરવાથી શિયાળ ભાઈ આટલા દુઃખી થાય તેમ લાગતા નથી. બરાબર, જયારે સિંહ ખાલી ખાલી મરવાનું નાટક કર્યું અને શિયાળ રોવા લાગ્યું ખોટું ખોટું અને એને સિંહને બોલાવ્યો, શિયાળ પેલા સસલાને બોલાવ્યો અને કહ્યું કે તું મારી મદદ કર, ત્યારે સસલાએ શું વિચાર્યું કે આ શિયાળ ભાઈ મરેલા સિંહ માટે આટલું બધું રોવે તેમ નથી, નક્કી કઈક ગડબડ છે તેવું એણે વિચાર્યું. તો અહીંયા આપણે જવાબ શું લખશું કે સસલાએ વિચાર્યું કે આ શિયાળભાઈ મરેલા સિંહ માટે આટલું રડે તેમ નથી, નક્કી કઈક ગડબડ છે. બરાબર, ત્યાર પછી બોલતું વાંદરું જોઈ કોણે મોબાઈલ મૂકી દીધો? બોલતું વાંદરું જોઈને કોણે મોબાઈલ મૂકી દીધો? બોલતું વાંદરું જોઈને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધો. બોલતું વાંદરું જોઈને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધો. બરાબર ને, હવે આપણે આ મોટા પ્રશ્નો કર્યા, હવે આ પ્રશ્નોના જવાબ પણ તમારે લખીને મોઢે કરવાના છે. જેમ નાના પ્રશ્નોના જવાબ આપણે લખીને મોઢે કર્યા તેવી રીતે તમારે આ પણ પ્રશ્નો લખીને મોઢે કરવાના છે. બરાબર, બાકીનું આપણે આગળના વિડીયોમાં ભણીશું, તો ત્યાં સુધી આવજો.